હેલો અને નમસ્કાર મિત્રો, કેમ છો બધા? મજામાં ને મિત્રો? હું અનુપ મહેતા ફરી એકવાર સ્વાગત કરું છું તમારું તમારી પોતાની ચેનલ પર. મિત્રો, આજના આ વિડીયોમાં હું તમને લોકોને આયુર્વેદમાં સૂચવેલો અને કુદરતની સાથે તાલમેલ મેળવતો એક એવા નિયમ વિશેની વાત કરવાનો છું કે જેના વિશે જો આપણે આપણી રોજિંદી જીવન જિંદગીમાં રોજિંદા જીવનમાં આપણે તે નિયમને ફોલો લેશું ને, તે નિયમનું પાલન કરશું, તો ગેરંટી સાથે મિત્રો કહું છું કે મોટાભાગની બીમારીઓ તો શરીરમાંથી 100% દૂર થશે જ, પણ તેની સાથે સાથે આપણા શરીરને જે ફાયદો થશે એ છે, શરીર સતત ઉર્જાવાન રહેશે, ઊંઘ સારી આવશે, વજન છે તે નિયંત્રણમાં રહેશે અને મોટાભાગના રોગો છે તે શરીરથી દૂર રહેશે. તો કયો છે એ નિયમ, ચાલો જણાવી દઉં. મિત્રો, આ નિયમ સીધો અને સરળ છે. બે વાક્યમાં કહું તો પહેલું વાક્ય આ નિયમનું એ છે કે ભૂખ લાગે ને, યાદ રહે, જ્યારે ભૂખ લાગે ત્યારે એનાથી થોડું ઓછું ખાવું. જી હા મિત્રો, જેટલી ભૂખ લાગેલી હોય ને તેનાથી થોડું ઓછું ખાવું અને સાથે સાથે સૂર્યાસ્ત પછી, એટલે કે સૂર્ય ઢળી ગયો હોય, એટલે કે સૂર્ય આથમી ગયો હોય તેના પછી કાંઈ જ ન ખાવું. જી હા મિત્રો, નિયમ ટૂંકો અને સરળ લાગે છે, પણ તેના વિશેની સાખી સમજૂતી હું તમને આ વિડીયોમાં આપવાનો છું. હવે મિત્રો, આપણા શરીરની કલ્પના કરીએ ને તો આપણું શરીર છે એ એક પ્રકારની ફેક્ટરી, એક પ્રકારનું કારખાનું જ છે. જેમ કારખાનામાં કેમ આપણે કોઈ કાચો માલ એટલે કે રો મટીરિયલ છે તે આપીએ છીએ અને પ્રોડક્ટ તૈયાર થઈને નીકળે છે, એ જ રીતે આપણે આપણા શરીરમાં મોઢા મારફતે ખોરાક આપીએ છીએ અને ઉર્જા સ્વરૂપે એ શરીરમાં આપણને મળે છે, શક્તિ સ્વરૂપે. હવે મિત્રો, વિચારો કે કારખાનામાં પણ અમુક મશીનરી હોય છે, તે તેની મુખ્ય હોય છે. એ જ રીતે આપણા શરીરમાં જો કોઈ સૌથી અગત્યનું પાચન માટે જરૂરી વસ્તુ હોય તો એ છે આપણી જઠરાગ્નિ. જી હા મિત્રો, જઠરાગ્નિને આપણી જોડણી છૂટી પાડીએ તો ખ્યાલ આવે કે જઠર વત્તા અગ્નિ, એટલે કે જઠરમાં રહેલો અગ્નિ. જી હા મિત્રો, હવે જઠરમાં રહેલો અગ્નિ છે એ ખૂબ જ સારી રીતે ખોરાકને પચાવવાનું કામ કરે છે, પણ તેની કેપેસિટી પણ અમુક હોય છે. હવે તમે ઓવર ઇટિંગ કરો છો એટલે કે તેની ક્ષમતા છે તેના કરતાં વધારે જ્યારે ખોરાક લો છો તો ત્યારે તકલીફ એ થશે કે એ ખોરાકને એ જઠરાગ્નિ બરાબર રીતે પચાવી શકતો નથી અને તેના પરિણામ સ્વરૂપે એ પોષક તત્વોનો લાભ તમને નથી મળતો અને પરિણામે મેદસ્વીતા અને અન્ય બીમારીઓ છે તે આપણા શરીરમાં જન્મ લે છે. હવે આ વાત થઈ, ત્યારબાદ બીજો નિયમની જે વાત કરી મિત્રો, એ છે તમારા લોકો માટે કે રાત્રે અથવા સાંજે સૂર્યાસ્ત પછી ન જમવું જોઈએ. ખાસ કરીને આપણા વડીલો, એમાં દાદા દાદી કે નાના નાનીની વાત કરીએ તો એ લોકોને જોજો, એ લોકો સાંજનું જમવાનું લગભગ 6-6:30 વાગ્યે તો પૂરું કરી દે છે. શા માટે? કારણ કે તેમના શરીરની ઘડિયાળ અને કુદરતની ઘડિયાળ સાથે ચાલે છે. જી હા મિત્રો, અને શરીર અને કુદરત બંને એકબીજા સાથે સંકળાયેલા છે. હવે જો બંને વચ્ચે તમે તાલમેલ નહીં સાધો તો તમને ખબર છે, તમને ખ્યાલ જ છે, જણાવવાની જરૂર નથી કે કુદરતની વિરુદ્ધ જાશું તો આપણું શું થશે. પણ આવું બને જ છે આપણી સાથે. આપણે મોડી રાતે ઘણીવાર જમીએ છીએ, ખૂબ મોડી રાતે જમીએ છીએ અને તેના કારણે શરીરમાં જુદી જુદી બીમારીઓ પણ થાય છે. આવું થવાનું બીજું આયુર્વેદિક કારણ કહું ને મિત્રો, તો એ છે કે સવારે જ્યારે ઉઠો છો ને ત્યારે તમારું પાચન તંત્ર અને પાચન શક્તિ એકદમ સતેજ હોય છે. જ્યારે જેમ જેમ દિવસ ઢળતો જાય અને દિવસ પૂરો થાય છે ત્યારે તમારી પાચન શક્તિ ખૂબ જ નબળી પડી ગઈ હોય છે અને આપણામાંના તો મોટાભાગના લોકો છે એ શું કરે છે તો રાત્રે જ હેવી ડિનર લે છે, ભારેમાં ભારે ખોરાક રાત્રે જ ખાય છે. પરિણામે એ પચતો નથી અને તેના અન્ય બીમારીઓ પણ તેના કારણે શરીરમાં આવે છે. તો આ બંને નિયમોનું પાલન કરવું જોઈએ. એક તો આપણને ભૂખ લાગે છે તેનાથી ઓછું ખાવું, એક અંદાજ મુજબ કહું ને તો 100% ભૂખ લાગી છે ને તો 75% જેટલું આપણે ખાવું જોઈએ. હવે ખબર કેમ પડે કે 75% થઈ ગયું કે નથી થઈ ગયું? તો મિત્રો, આપણું જઠર એટલે કે આપણું પેટ જ્યારે ખાલી હોય ને ત્યારે એમાં હવા ભરેલી હોય છે, થોડી હવા રહેલી જ હોય છે. હવે તમે જેમ ખોરાક અંદર નાખશો ને એટલે લગભગ 1/2 થી થોડું વધારે ભરાશે ને, એટલે એ હવા ઓડકારના સ્વરૂપે બહાર આવે છે. બસ અહીં સમજી જાઓ, તમને ઓડકાર આવી ગયો છે, હવે તમારે કંઈ જમવાની જરૂર નથી. હવેનું જમશો તો એ ઓવર ઇટિંગ કહેવાશે અને એ પોષક તત્વો તમને મળી શકશે પણ નહીં યોગ્ય રીતે. માટે ઓડકાર આવે પછી બસ કરી દેવું જોઈએ જમવાનું, પછી આગળ વધારે ન જમવું જોઈએ. સાથે સાથે આ નિયમનું પાલન કરવું, મેં તમને કીધું એ પ્રમાણે થોડું સહેલો લાગે છે, પણ પાલન કરવા જશો તો કઠિન લાગશે. શા માટે? કારણ કે
ઘણીવાર આપણે લેટ નાઇટ પાર્ટીઓ કરવાની હોય, કોઈ પ્રસંગોમાં જવાનું હોય, કોઈની બર્થડે પાર્ટી છે, કોઈના મેરેજ એનિવર્સરી છે તેમાં જવાનું હોય, તો તેમાં આપણે લેટ નાઇટ રાત્રિના મોડા સમયે જમવું પડે છે. સાથે સાથે ઘણીવાર મમ્મી પપ્પાનો પ્રેમ હોય કે હજી એક બેટા, હજી એક રોટલી, હજી એક પૂરી, હજી એક થેપલા પરોઠા ભાખરી, હજી એક ખવાઈ જશે, પ્રેમથી પણ આપણને જમાડે છે. પણ આપણે આપણા નિયમ પર અડગ રહેવાનું છે અને આ નિયમનું પાલન કરશો તો મિત્રો થોડા જ દિવસોમાં તમારા શરીરમાં જે ફેરફાર આવશે ને એ કંઈક જબરજસ્ત હશે. કારણ કે એક નવી ઉર્જાનો સંચાર થશે, આળસ ચડ મૂળમાંથી દૂર થઈ જશે, સાથે સાથે તમારા શરીરની બીમારીઓ દૂર થશે, ઉપરાંત તમારું એક હેલ્ધી શરીર રહેશે અને વેઇટ પણ મેન્ટેન રહેશે, એટલે કે વજનને પણ નિયંત્રણમાં આ નિયમ ચોક્કસથી કરશે. અમુક વસ્તુઓનું સાથે ધ્યાન રાખવાનું છે કે રોજ જમવાનો સમય છે મિત્રો એ ફિક્સ કરી દો, એટલે કે રોજ બપોરે તમે લોકો 11:30 કે વધીને 12:30 જમી લેતા હોવ ને તો રોજ 12:30 જમી જ લેવાનું ફરજિયાત પડે. એ સમય તમારો રોજનો નક્કી રાખો. તેની સાથે સાથે શાંતિથી કોઈ એક જગ્યાએ બેસીને જમવાનો આગ્રહ રાખવો અને ખોરાકનું જે બટકું છે તેને ઓછામાં ઓછું 20-25 વાર તો ચાવવાનો આગ્રહ રાખો. કારણ કે કહેવત મુજબ કહેવાયું છે કે ખોરાકને પીવો જોઈએ અને પાણીને ચાવવું જોઈએ. એનો અર્થ આયુર્વેદમાં એવો કહેવામાં આવ્યો છે કે ખોરાક છે એને દાંત વડે એટલો ચાવો કે પાણી જેવું લિક્વિડ બની જાય, કે જેથી દાંતનું કામ છે એ તમારા જઠર કે આંતરડાઓએ ન કરવું પડે. દાંતનું કામ એ પોતે જ કરશે અને ચાવીને ખોરાકની અંદર જવા દેશે. તેની સાથે સાથે તમારે લોકોએ આ પાણી જ્યારે પીવો છો ત્યારે એ પાણીને મોઢામાં બરાબર હલાવી આ રીતે અને પછી જ તેને નીચે ઉતારવું જોઈએ, કે જેથી શરીરનું તાપમાન અને પાણીનું તાપમાન સરખું થઈ જાય, પછી સીધો જ શરીર છે તે પાણીનો ઉપયોગ કરી શકે. તો મિત્રો આ તો હતો અમારો આજનો વિડીયો. આશા રાખું છું આપને અમારો વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમ્યો હોય તો ચોક્કસથી આપજો એક નાનકડું લાઈક, કારણ કે તમારું એક લાઈક આપે છે અમને ઘણું બધું પ્રોત્સાહન આવા અન્ય વિડીયો બનાવવા માટે. સાથે સાથે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલશો નહીં આવા અન્ય વિડીયો મેળવવા માટે. આપને પણ હેલ્થ સંબંધિત, સ્વાસ્થ્ય સંબંધિત કાંઈ પણ સમસ્યા હોય તો એ જણાવજો, અમે તેને અનુરૂપ પણ નવા વિડીયો લાવવાનો પૂરતો પ્રયાસ કરીશું. આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર.